ગુજરાતના મુખ્યમંત્રી ખેડૂતોને આપી ભેટ. કિસાન સુરીદિન યોજના હેઠળ દિવસે કામ અને રાત્રે આરામ. ગુજરાતના મુખ્યમંત્રી કહ્યું ખેડૂતોને. ગુજરાત સરકાર દ્વારા સૌનો સાથ સૌનો વિકાસની વિચારધારા સાથે આજરોજ અમીરગઢ તાલુકાના વિરમપુર લોક નિકેતન સારાના પ્રાંગણમાં કિસાન સન્માન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાતના કચ્છમાં ગુજરાતના મુખ્યપ્રધાનના હસ્તે ખેડૂતોને દિવસેથી ફ્લેટ લાઇટ આપવાનો પ્રોજેક્ટ ખુલ્લો મુકાયો હતો. ત્યારે અમીરગઢ તાલુકાના 3 ફીડરના 18 ગામોને દિવસે વીજળી આપવામાં આવી હતી, જેમાં ખાપરા, કાનપુરા, ટાઢોરી, વિરમપુર, ગવરા ફીડર, ચિકણવાસ, વિરમપુર, હાથીદ્રા, હાડમના, છાપરા, હાડમાના ફીડર, ભમરિયા, ગાંજી, ગોડા, નીચલા ગોડા, ઉપલા ગોડા, પાડને, તનપુરા, વીર બેડલા, સરવા, આમ કુલ 18 ગામોને 888 ખેડૂતોને દિવસે વીજળી મળવાનું ચાલુ થઈ ગયેલ છે. તેમજ ઘણા લાભાર્થીઓને વાહન ડિલિવરી પેમેન્ટ ઓર્ડર અંતર્ગત લાખો રૂપિયાની સહાય પણ આપવામાં આવી હતી, જેમાં વડગામ, દાંતા, અમીરગઢ, મેઘાલ, કેસરપુરા, કુંડેલ, વિરમપુર, ambapa, નિબાયલા, balgot, અમીરગઢ, danpura, viman, puria, deri, ajpura, mutta, budiala, અંધારિયા લોકોને સરકાર દ્વારા લાભ આપવામાં આવ્યો હતો. ખેડૂતોને દિવસે વીજળી મળી રહે તે માટે અને ખેડૂતોને તકલીફ ન પડે તેવા ઉદ્દેશથી ઉત્તર ગુજરાતના વીજ કંપની દ્વારા સતત મેન્ટેનન્સ કામ હાથ ધરાયું હતું. ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને દિવસે કામ અને રાત્રે આરામ મળે તે માટે કિસાન સન્માન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણ, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ માધુભાઈ રાણા, અમીરગઢ ભાજપ પ્રભારી જયેશભાઈ, અમીરગઢ મામલતદાર, અમીરગઢ એપીએમસી ચેરમેન મોતીભાઈ દેસાઈ, અમીરગઢ તાલુકા પંચાયત પ્રમુખ, અમીરગઢ તાલુકા ભાજપ પ્રમુખ, અમીરગઢ તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા કાર્યપાલક ઇજનેર મુસા સાહેબ, જિલ્લા ખેતીવાડી અધિકારી સંજય જૈન તેમજ યુજીવીસીએલના અધિકારીઓ તેમજ સ્ટાફગણ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ કાર્યક્રમમાં કોરોનાને માત આપવા માટે રસીકરણ કેન્દ્ર પણ ચાલુ કરાયા હતા. શુક્રણા વાસ્યા, જેડેશ ટીવી, અમીરગઢ.